બગસરામાં હામાપુર ગામે 25 લાખના ખર્ચે વેસ્ટ વિયર જંગલ કટિંગ તેમજ માટીકામ અને નીચાણવાસમાં 2 ચેકવોલનું રિપેરિંગ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખ રવજીભાઈ વાઘેલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ચેરમેન સિંચાઈ પશુપાલન અને સહકારના ભરતભાઈ ગીડા, દિનેશભાઈ ભંડેરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અત્યારે આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા ઉપર શેકડેમ વર્ષો પહેલાં બનેલો છે. 2015ની અંદર જે ફ્લડ આવ્યું એમાં એનો જે ખાસ નિકાલ હતો એ તૂટી ગયેલો હોય. અમારી આમ તો આ વિસ્તારની આગેવાનો બધાની માંગણી હતી કે આનું કાઢીઓ તાત્કાલિક નિકાલો બનાવવામાં આવે. લાંબા ગાળે પછી આજે સરકાર શ્રીમાંથી મંજૂર થઈને આવ્યું એનું આજે ખાતમુહૂર્ત હામાપુર ગામે જે ત્યાં સ્થળ ઉપર રાખવામાં આવેલું છે, જેની 25 લાખ રૂપિયા જેવી કોસ્ટ છે. અને એનું રિનોવેશન છે, માટીકામ છે, જંગલ કટિંગ છે. આજે અમે આ ખાતમુહૂર્ત કર્યું છે અને આ કાઢીઓ નિકાલો બન્યા પછી આ શેકડેમની અંદર પાણીનું સ્ટોરેજ સારું થશે, જેથી આજુબાજુના લગભગ 10-12 ગામડાઓને એ પાણીના સ્ટોરેજથી જમીનની અંદર પાણી સ્ટોરેજ થશે તો સારો ફાયદો થશે. પિયત માટે પણ સારો ફાયદો થશે, સાથે સાથે પીવાના પાણીનું આ હામાપુર ગામને કાયમી પ્રશ્ન સોલ્યુશન થઈ જશે. ગસરા તાલુકાના હામાપુર ગામે 2015ના ફ્લડમાં અહીંયા એક અમારી નાની સિંચાઈની MI સ્કીમ જે કહેવાય માઇક્રો ઇરિગેશન, એ અહીંયા 2015ના ફ્લડ વખતે તૂટી ગયેલી. અહીંના સ્થાનિક આગેવાનો માન્ય પ્રમુખશ્રીની ખૂબ જ અહીંયા માંગણી હતી કે ભાઈ અહીંયા આજુબાજુના ગામડાઓને સિંચાઈના પાણીની, પીવાના પાણીની ખૂબ જ તકલીફો છે અને જો આ વિસ્તારની અંદર આ આપણું જે તળાવ હતું એ પાછું રિપેરિંગ થાય તો અહીંયા આ વર્ષ સારો વરસાદ હતા છતાં અહીંયા પાણી નથી ભરી શકાણું. એટલા માટે હવે પછી અહીંયા આજે સરકારશ્રી તરફથી 25 લાખ